ઓસિલેશન માટેની જરૂરિયાતો. છેલ્લું એક્ટિવ ડિવાઇસ. સો ઓસિલેટરની અંદર એક એમ્પ્લીફાયર તરીકે એક્ટિવ ડિવાઇસ હોવું જરૂરી છે. આ માટે વાલ, ટ્રાન્ઝિસ્ટર અથવા એફએટીનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું પાવર સપ્લાય. એમ્પ્લીફાયરના પ્રોપર બાયસિંગ માટે તેમજ જે કાર્યશક્તિનો લોસ થાય છે તે પૂરી પાડવા માટે ડીસી પાવર સપ્લાયની જરૂર પડે છે. ત્રીજું ફ્રીક્વન્સી ડિટરમાઇન નેટવર્ક, એટલે કે એલસી ટાઈપના ઓસિલેટરની અંદર જે ઓસિલેટરની ફ્રીક્વન્સી છે તે ટ્યુન સર્કિટ ઉપર આધાર રાખે છે. ચોથું પોઝિટિવ ફીડબેક, એટલે આની અંદર આપણે આઉટપુટમાંથી પોઝિટિવ સિગ્નલ લઈને ઇનપુટની અંદર આપવામાં આવે છે. દેટ મીન્સ કે પોઝિટિવ ફીડબેકની જરૂર પડે છે. ફિફ્થ, લૂપ ગેઇન એબીની કિંમત શરૂઆતમાં એક કરતાં વધારે હોવી જરૂરી છે. સિક્સ, એકવાર ઓસિલેશન શરૂ થઈ ગયા બાદ લૂપ ગેઇન એ બીટાની કિંમત એક હોવી જરૂરી છે. હાર્ટલી ઓસિલેટર, અહીંયા આપણે ટ્રાન્ઝિસ્ટર ક્યુ એ ટ્રાન્ઝિસ્ટર છે જે NPN પ્રકારનો છે, જેનો ઉપયોગ આપણે એક્ટિવ ડિવાઇસીસ તરીકે કરવામાં આવે છે. અહીંયા રેઝિસ્ટન્સ R1 અને R2 એ વોલ્ટેજ ડિવાઇડર ટાઈપ પ્રકારના રેઝિસ્ટન્સ છે, જે ટ્રાન્ઝિસ્ટરના બેઝને પ્રોપર બાયસિંગ પૂરું પાડે છે. RE એ એમીટરની અંદર જોડેલો રેઝિસ્ટન્સ છે, જે બાયસિંગનું સ્ટેબિલાઇઝેશન પૂરું પાડે છે. કેપેસિટર CE, જેને આપણે બાયપાસ કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે, આ કેપેસિટરને RE ની પેરેલલમાં જોડવામાં આવે છે, જે આપણા જે આઉટપુટ AC સિગ્નલ છે તેને ગ્રાઉન્ડ લેવલ પૂરું પાડે છે. રેઝિસ્ટન્સ ઇન્ડક્ટર L1, L2 અને કેપેસિટર C એ ટેન્ક સર્કિટ બનાવે છે. આ ટેન્ક સર્કિટ આપણાને સિગ્નલનો 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ પણ આપે છે. હવે આ ટેન્ક સર્કિટને કલેક્ટર સર્કિટની અંદર કપલિંગ કેપેસિટર CC2 મારફત જોડવામાં આવે છે. હવે જ્યારે ઇન્ડક્ટર L1ની અંદર જ્યારે AC વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે, આ AC વોલ્ટેજને કપલિંગ કેપેસિટર CC1 મારફત ટ્રાન્ઝિસ્ટરના બેઝને એટલે કે ઇનપુટની અંદર આપવામાં આવે છે, જેને આપણે ફીડબેક સિગ્નલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કેપેસિટર CC1 કપલિંગ કેપેસિટર એ DCને બ્લોક કરે છે, એટલે કે જે DCના સિગ્નલ છે તે કલેક્ટર સર્કિટની અંદર જઈ શકતા નથી. અને જો DC સિગ્નલ કલેક્ટર ટેન્ક સર્કિટની અંદર જશે તો એની ક્વોલિટી ફેક્ટરમાં ઘટાડો થાય છે. હવે એક RFC એટલે કે રેડિયો ફ્રિકવન્સી ચોક કલેક્ટર સર્કિટની અંદર જોડવામાં આવે છે. હવે આ રેડિયો ફ્રિકવન્સી ચોક એ DC અને AC ઓપરેશન વચ્ચે આઇસોલેશન પૂરું પાડે છે. આ ચોક AC સિગ્નલને ઘણો ઇમ્પિડન્સ આપે છે અને DC સિગ્નલને ઘણો ઓછો ઇમ્પિડન્સ આપે છે. આથી એની અંદરથી DC જે સિગ્નલ છે એ સહેલાઈથી પસાર થઈ શકે છે, જ્યારે પસાર થઈ શકે છે. તો આ આપણી છે હાર્ટલી ઓસિલેટરની સર્કિટ. હવે જોઈએ વર્કિંગ પ્રિન્સિપલ. હવે જ્યારે ઓસિલેટરને પ્લસ VCC DC સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે છે, જેને કારણે કરેક્ટર કરંટ પસાર થવાની શરૂઆત કરે છે, સ્ટાર્ટ થાય છે, એ જ કરંટ રેડિયો ફ્રિકવન્સી ચોકની અંદરથી પણ પસાર થાય છે. હવે આ કલેક્ટર કરંટને કારણે ટેન્ક સર્કિટની અંદર રહેલું કેપેસિટર C ચાર્જ થવાની શરૂઆત કરે છે, એટલે કેપેસિટર સીની અંદર મેગ્નેટિક ડાયઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર એનર્જી સ્ટોર થાય છે. હવે જ્યારે કેપેસિટર ફૂલ્લી એટલે સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે ત્યારે ચાર્જિંગ કરંટ બંધ થાય છે, અને આ કેપેસિટર ઇન્ડક્ટર L1 અને L2 મારફત ડિસ્ચાર્જ થવાની શરૂઆત કરે છે. આથી જ્યારે કેપેસિટરનો ડિસ્ચાર્જિંગ કરંટ ઇન્ડક્ટરની અંદરથી પસાર થાય છે ત્યારે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે, અને આ મેગ્નેટિક ફિલ્ડની અંદર એ એનર્જી ચાર્જનો સ્ટોર કરે છે. હવે જ્યારે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય છે ત્યારે એ પાછું ચાર્જ થવાની શરૂઆત કરે છે, પરંતુ એની જે ચાર્જની પોલારિટી છે એ વિરુદ્ધ હોય છે, અને આ એનર્જી ઇન્ડક્ટર દ્વારા પૂરી પાડવામાં
આવે છે. એટલે આમ આપણે જોઈએ કે કેપેસિટરનું ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ થઈ રાખે છે. આથી આપણા આઉટપુટની અંદર આપણને ડેમ્પ્ડ ઓસિલેશન મળે છે. હવે આ જે ઓસિલેશનનો કરંટ છે ઇન્ડક્ટર એલ વનની અંદરથી પસાર થાય છે, આથી એની એની અંદર આ એસી વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. હવે આ એસી વોલ્ટેજ આપણે પાછા કપલિંગ કેપેસિટર દ્વારા એમ્પ્લીફાયરના બેઝને એટલે કે ટ્રાન્ઝિસ્ટરના બેઝને ઇનપુટ તરીકે આપવામાં આવે છે, જેને આપણે આગળ કીધું એ પ્રમાણે ફીડબેક સિગ્નલ કહેવામાં આવે છે. આમ કન્ટિન્યુઅસ ઓસિલેશનને પોઝિટિવ ફીડબેક અને સફિશિયન્ટ ગેઇનને કારણે આપણને કન્ટિન્યુઅસ ઓસિલેશન મળે છે. હવે આ ઓસિલેશનની ફ્રિકવન્સીને એફ ઇઝ ઇક્વલ ટુ 1/2π અંડરરૂટ એલ સીથી દર્શાવાય છે, જ્યાં એલ એ L1 પ્લસ L2 છે. કોલપિટ ઓસિલેટર સર્કિટની અંદર ધ્યાનથી જોતા સર્કિટની અંદર માલુમ પડે છે કે ક્યૂ એ એક NPN પ્રકારનો ટ્રાન્ઝિસ્ટર છે, જે ઓસિલેટરની અંદર એક્ટિવ ડિવાઇસ તરીકે કામ કરે છે. અહીંયા રેઝિસ્ટન્સ R1 અને R2 એ વોલ્ટેજ ડિવાઇડર પ્રકારના રેઝિસ્ટર છે, જે ટ્રાન્ઝિસ્ટરના બેઝને પ્રોપર વાયસિંગ પૂરું પાડે છે. RE એ ઇમીટર રેઝિસ્ટન્સ છે, જે એમીટર સર્કિટની અંદર જોડવામાં આવે છે, જેને કારણે જે બાયસિંગની સ્ટેબિલિટી પૂરી પાડે છે. CE એમીટર કેપેસિટર, જેને આપણે બાયપાસ કેપેસિટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કેપેસિટર CEને REની પેરેલલમાં જોડવામાં આવે છે, જે આપણું જે એસી આઉટપુટ સિગ્નલ છે એને ગ્રાઉન્ડ પોટેન્શિયલ પૂરું પાડે છે, અને જે ગેઇનમાં ઘટાડો થાય છે એ ઘટાડા સામે એ પ્રોટેક્શન એટલે કે રક્ષણ આપે છે. હવે કેપેસિટર C1, C2 અને ઇન્ડક્ટર L દ્વારા એક ટેન્ક સર્કિટ બને છે. હવે આ ટેન્ક સર્કિટને કલેક્ટર સર્કિટની અંદર કપલિંગ કેપેસિટર C2ની મદદથી જોડવામાં અથવા મારફતે જોડવામાં આવે છે. હવે જે કેપેસિટર C2ની એક્રોસમાં જે પણ કોઈ વોલ્ટેજ ડેવલપ થાય છે એ વોલ્ટેજ ફીડબેક સિગ્નલ તરીકે એમ્પ્લીફાયરના ઇનપુટને આપવામાં આવે છે, એટલે કે ટ્રાન્ઝિસ્ટરના બેઝને આપવામાં આવે છે, જે સિગ્નલ કપલિંગ કેપેસિટર CC1 મારફત આપવામાં આવે છે. હવે કપલિંગ કેપેસિટર CC1 એ DC સિગ્નલને બ્લોક કરે છે, એટલે કે DC સિગ્નલને ટેન્ક સર્કિટની અંદરથી પસાર થવા દેતા નથી. જો DC સિગ્નલ ટેન્ક સર્કિટની અંદર પસાર થાય તો જે ટેન્ક સર્કિટનો ક્વોલિટી ફેક્ટર છે એ ક્વોલિટી ફેક્ટર ઘટે છે. હવે RFC એ રેડિયો ફ્રીક્વન્સી ચોક છે, જે AC અને DC કન્ડિશનની વચ્ચે આઇસોલેશન પૂરું પાડે છે. હવે RFC એ AC સિગ્નલને ઘણો ઇમ્પીડન્સ આપે છે, જ્યારે DC સિગ્નલને ઓછો ઇમ્પીડન્સ આપે છે, જેથી એની અંદરથી DC સિગ્નલ સહેલાઈથી પસાર થઈ શકે છે અને AC સિગ્નલ પસાર થતા નથી. હવે જોઈએ વર્કિંગ પ્રિન્સિપલ. હવે જ્યારે સર્કિટને પોઝિટિવ VCC સપ્લાય આપવામાં આવે છે ત્યારે ટ્રાન્ઝિસ્ટર ક્યુ ઓન થાય છે અને કલેક્ટર કરંટ પસાર થાય છે. હવે આ કલેક્ટર કરંટ રેડિયો ફ્રીક્વન્સી ચોકમાંથી પણ પસાર થાય છે. હવે આ કલેક્ટર કરંટ IC ને કારણે કેપેસિટર C1 અને C2 ચાર્જ થવાની શરૂઆત કરે છે, અને કેપેસિટર C1 અને C2ની અંદર મેગ્નેટિક એટલે ડાયઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર એનર્જી ચાર્જ સ્ટોર થાય છે. ડાયઇલેક્ટ્રિક ફિલ્ડને તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ કહી શકાય છે. હવે જ્યારે કેપેસિટર C1 અને C2 ફૂલ્લી ચાર્જ થઈ જાય છે ત્યારે તે ઇન્ડક્ટર મારફત ડિસ્ચાર્જ થવાની શરૂઆત કરે છે. હવે જ્યારે કરંટ ઇન્ડક્ટરમાંથી પસાર થાય છે ત્યારે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. હવે આ મેગ્નેટિક ફિલ્ડની અંદર એનર્જી સ્ટોર થાય છે. હવે જ્યારે કેપેસિટર સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થઈ જાય છે ત્યારે ઇન્ડક્ટરમાં રહેલી એનર્જીને કારણે કેપેસિટર પાછું ચાર્જ થવાની શરૂઆત કરે છે, પણ એની પોલારિટી પહેલાં કરતાં રિવર્સ થાય છે. આમ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ કન્ટિન્યુ સતત થવાને કારણે આપણને આઉટપુટમાં સાઇનુસોઇડિયલ ડેમ્પ્ડ ઓસિલેશન મળે છે. હવે આ ઓસિલેશન કરંટ કેપેસિટર C2ની અંદરથી પસાર
થાય છે, જેને કારણે કેપેસિટરની એક્રોસમાં વોલ્ટેજ જનરેટ થાય છે. હવે આ વોલ્ટેજને આપણે એમ્પ્લીફાયરના ઇનપુટને એટલે કે ટ્રાન્ઝિસ્ટરના બેઝને કપલિંગ કેપેસિટર C1 મારફત આપવામાં આવે છે. એટલે આપણે કહી શકાય કે આઉટપુટમાંથી ફીડબેક લઈને ઇનપુટમાં આપવામાં આવે છે. આથી પોઝિટિવ ફીડબેક અને એમ્પ્લીફાયરના સફિશિયન્ટ ગેઇનને કારણે આપણને કન્ટિન્યુઅસ ઓસિલેશન મળે છે. હવે આ ઓસિલેશનની ફ્રિકવન્સી F=1/2πLC થાય છે, જ્યાં C=C1C2/C1+C2 થાય છે. અને કોલ્પિટ ઓસિલેટર વચ્ચેની સંખામણી, તો આ બંને ઓસિલેટરની અંદર LC પ્રકારના ઓસિલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. બંનેની અંદર બાયસિંગ તથા જે ઓસિલેટરની જે બેઝિક ગોઠવણી છે તે બંનેની અંદર સેમ હોય છે, પરંતુ તેની અંદર આ બંનેની અંદર ફક્ત ટેન્ક સર્કિટનો જ ફરક હોય છે. હાર્ટલી ઓસિલેટરની અંદર જે ફીડબેક સિગ્નલ છે તે ફીડબેક સિગ્નલ ઇન્ડક્ટરને વિભાજિત કરીને લેવામાં આવે છે, અને ઇન્ડક્ટર L2ની અંદર જે પણ કોઈ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે તે ફીડબેક સિગ્નલ તરીકે લઈને એમ્પ્લીફાયરના ઇનપુટને આપવામાં આવે છે. ફ્રિકવન્સી F=1/2πLC થાય છે, જ્યાં L એટલે L1+L2. જ્યારે કોલ્પિટ ઓસિલેટરની અંદર ફીડબેક સિગ્નલ કેપેસિટરને વિભાજિત કરીને લેવામાં આવે છે, એટલે કેપેસિટર C2ની એક્રોસમાં જે પણ કોઈ વોલ્ટેજ ડેવલપ થાય છે તે વોલ્ટેજ ફીડબેક સિગ્નલ તરીકે લઈને એમ્પ્લીફાયરના ઇનપુટને આપવામાં આવે છે. અહીંયા F એટલે 1/2πLC થાય છે, જ્યાં C એટલે C1C2/C1+C2 છે.